વરાછા વિસ્તારની એક સ્કૂલમાં A1 સાથે 31 સ્ટુડન્ટ્સ 12 સાયન્સની પરીક્ષામાં ઉત્તીર્ણ થતા ખુશીનો માહોલ છવાયો છે. સ્ટુડન્ટે ફટાકડા ફોડી ડીજેના તાલે ડાન્સ કર્યો હતો અને એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 12 સાયન્સનું 71.90% પરિણામ જાહેર થયું છે, જેમાં 71.80% વિદ્યાર્થીઓ અને 72.1% વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ થઈ છે. સૌથી વધુ 95 A1 અને 856 A2 ગ્રેડ મેળવવાથી સુરતના સ્ટુડન્ટ્સ અને વાલીઓમાં ઉત્સાહનો માહોલ ફેલાયો છે. સુરતમાં સૌથી વધુ વરાછામાં આવેલી આશાદીપ સ્કૂલના 31 સ્ટુડન્ટે A1 ગ્રેડ મેળવ્યો છે, જેથી સ્ટુડન્ટના વાલીઓ શુભકામના પાઠવી રહ્યા છે. તો સારા પરિણામના કારણે સ્ટુડન્ટ્સ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. મહેશ રામાણી, આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ, મેનેજિંગ ડિરેક્ટર. પરિણામની વાત કરીએ તો આ વર્ષે પણ આશાદીપ સાયન્સ ભવને ગુજરાતમાં ટોપ ઉપર પહોંચી છે અને 31 સેવન ગ્રેડ સાથે ટોપ ઉપર રહી છે. આખા અમદાવાદની વાત કરીએ તો 22 સેવન ગ્રેડ છે. આખા અમદાવાદ જિલ્લાના વડોદરા જિલ્લાની વાત કરીએ તો પણ 22 સેવન ગ્રેડ છે અને રાજકોટ જિલ્લો આખો જ ગણીએ તો 20 સેવન ગ્રેડ છે. અને આ માત્ર એક જ એવી સંસ્થા છે કે એક એક જિલ્લાની સામે એકલી એક ટોપ ઉપર ઊભી છે. મેનેજમેન્ટની વાત કરું તો જે વિદ્યાર્થીઓને આર્થિક તકલીફ હોય, જેમને ઘરેથી થોડા આર્થિક પ્રોબ્લમ હોય, વ્યવસ્થાના પ્રોબ્લમ હોય, એ બધામાં સંસ્થાના મેનેજમેન્ટે એમને પૂરો સપોર્ટ આપ્યો છે અને એને પુશઅપ કરીને આ પરિણામમાં ખૂબ સાથ આપ્યો છે. ટોપ 31માં જોવા જઈએ તો વિદ્યાર્થીનો દશક વિદ્યાર્થીનો છે અને બાકીના વિદ્યાર્થીઓ છે. એમાં ટોપ ઉપર જે વિદ્યાર્થી છે 95.80% સાથે 99 PR અને એ ટોપ ઉપર છે અને એવું કહી શકાય કે મે બી એ ગુજરાત ટોપ પર પણ હોઈ શકે અત્યારે. સ્કૂલનું રિઝલ્ટ જોવા જઈએ તો અમારું કંઈક 95.something ઉપર પર્સન્ટેજ રિઝલ્ટ આવ્યું છે અને 11 ગ્રેડમાં ઓલ ઓવર ગુજરાતમાં ટોપ ઉપર છે. મારું નામ કાછડીયા હર્ષિલ છે. મારે 94% અને 99.96% આવ્યા છે. વર્ષ દરમિયાન મહેનત કરી હતી એટલે ખબર તો હતી જ કે સારું પરિણામ આવશે, એટલે ખુશી તો થઈ જ રહી છે. સ્કૂલ તરફથી રોજ ડેઇલી પેપર લેવાતા અને એમાં પણ સારું પરિણામ હતું અને શિક્ષકોનો પણ સારો એવો સપોર્ટ રહ્યો હતો વર્ષ દરમિયાન. મારા પિતાજી રત્ન કલાકાર છે અને માતા હાઉસવાઈફ. મારે એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર સાયન્સ લેવાનું છે. 12 રોજની 5-6 કલાકનું રીડિંગ કરવાનું અને જે પેપર સ્કૂલે લેવાય એનું ફરીથી રિવિઝન કરવાનું, એ પ્રકારની. ઈસામલા ગોપી હસમુખભાઈ, મારે પર્સન્ટાઇલ 99.99 છે અને પર્સન્ટેજ 94.80. અમે ખૂબ જ ખુશ છું કારણ કે 2 વર્ષથી મહેનત કરતા હતા અને આજે રિઝલ્ટ આવ્યું છે અને બહુ સારું આવ્યું છે. ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે અને જ્યારે આમ થોડુંક ડાઉન સાઈડ આપણે જતા હોઈએ તો મોટિવેટ કરે છે અને ખૂબ જ સપોર્ટ કરે છે. મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા બિઝનેસ કરે છે. ઘણી મહેનત કરવી પડે છે. આખો દિવસ સ્કૂલમાં જ તે અમારી અડધો દિવસ વહી જાય અને પછી ઘરે જઈને 6-7 કલાક વાંચવું હોય. MBBS કરીને ન્યુરોલોજીસ્ટ. મારું નામ બલર પ્રદીપ છે. મારે આ વર્ષે 12 સાયન્સમાં 99.90% લેવા છે અને આ માટે હું શ્રેય આખો મારા માતા પિતા અને આ શાળાના શિક્ષકોને આપું છું. કારણ કે શિક્ષકોએ તો 12મા પૂરું થયું ત્યાં સુધી અમારી ખૂબ અમારી સાથે જ રહ્યા છે અને અમારી જેટલી ડિફિકલ્ટી હોય શાળાના શિક્ષકોએ બધાએ અમારા મગજમાંથી કાઢી નાખી છે. એટલા માટે અમે 12મા સ્કોરિંગ પ્રાપ્ત કરી શક્યા છીએ અને આ માટે હું મારા માતા પિતાને શ્રેય આપી. કારણ કે મારા માતા પિતા જ્યારે પ્રસંગ હોય ત્યારે મારી સાથે જ રહેતા, એ બી પ્રસંગમાં ન જતા એટલે અમને પ્રોત્સાહિત કર્યા છે 12મા માટે સારા સ્કોર પ્રાપ્ત કરવા માટે. અને આ શાળાની પદ્ધતિ પણ ખૂબ જ સારી હતી કારણ કે તેમણે બોર્ડની પરીક્ષાના 2 મહિના પહેલાં જ અમારે છે ને થિયરીની પરીક્ષા લેવાનું શરૂ કરી દીધું હતું અને ઠેઠ બોર્ડની પરીક્ષાના આગલા દિવસથી અમારી પરીક્ષા લીધી હતી. તેના માટે અમને કોન્ફિડન્સ આવ્યો અને 12મા અમે સારા સ્કોરિંગ પ્રાપ્ત કરી શક્યા.